વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ યામ ભૂમિતિમાં આગળ વધીએ તો તમને મેં સમજાવેલું કે હવે આપણે વિભાજન સૂત્ર એટલે કે વિભાજન કર્તા બિંદુના યામ વિભાજન કોનું થશે તો કે કોઈપણ બે અંત્ય બિંદુઓવાળા રેખાખંડનું વિભાજન હવે વિભાજન કરીશું તો ક્યાંથી વિભાજન કરીશું તો વિભાજનનો ગુણોત્તર એટલે હું આખી લીટી હવે વાંચું છું કે બિંદુઓ એ એક્સ વન વાય વન એટલે રેખાખંડ એ બીનું એક અંત્ય બિંદુ અને બી એક્સ ટુ વાય ટુ એટલે બીજું અંત્ય બિંદુ ને જોડતા રેખાખંડ નું એમ વન જેમ એમ ટુ ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ પી એક્સ વાયના યામ વિદ્યાર્થી મિત્રો આને વિભાજન સૂત્ર પણ કહે છે તમારે સીધું વિભાજન સૂત્ર યાદ રાખવાનું છે વિભાજન શબ્દ રકમ રકમમાં આવે ત્યારે તમારે યાદ રાખવાનું છે કે આ સૂત્ર વાપરવાનું છે ઉપયોગ લેવાનું છે વિભાજન સૂત્ર એમ વન એક્સ ટુ જો એમ વન છે સાથે એક્સ ટુ છે એટલે પહેલાં એક્સ ટુ આવશે પ્લસ એમ ટુ એક્સ વન ઊંધું છે વન સાથે ટુ અને ટુ સાથે વન આ રીતે આપણે યાદ રાખીશું છેદમાં એમ વન પ્લસ એમ ટુ સેમ એમ વન વાય ટુ જો વન સાથે ટુ એટલે એમ વન એમનામ જ રહેશે એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન ટુ સાથે વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ હવે જ્યારે કોઈ પણ રેખાખંડમાં વિભાજન કરતો ગુણોત્તર એક જેમ એક એટલે કે બિંદુ બરોબર વચ્ચે આવેલું હોય તો એ મધ્ય બિંદુ બની જાય તો રેખા ખંડના મધ્ય બિંદુ હવે ગુણોત્તર આ બંને સૂત્ર ઉપરના દાખલા જ આપણે સ્વાધ્ય સાત પોઈન્ટ બે માં લેવાના છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્ય સાત નો પહેલો એક્ઝામ્પલ બિંદુઓ ઓછા એક સાત અને ચાર અને ઓછા ત્રણને જોડતા રેખાખંડનું બે જેમ ત્રણ ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો બિંદુ આપેલા છે આપણને એ માઇનસ એક સાત બી ચાર માઇનસ ત્રણ તો એના ઉપરથી આપણે લઈએ કે એક્સ વન બરાબર ઓછા એક વન બરાબર સાત જે બિંદુ છે એને એક્સ વન વાય વન કહી દઈએ બીજું બિંદુ છે એને એક્સ ટુ ટુ કહીએ તો એક્સ ટુ બરાબર ચાર વાય ટુ બરાબર ઓછા ત્રણ અહીં આપણને ગુણોત્તર બે જેમ ત્રણ એટલે કે એમ વન બે અને એમ ટુ ત્રણ આપેલા છે સૂત્ર મૂકીએ કે વિભાજન બિંદુના યામ આપણે ઉપરનું સૂત્ર મૂકીએ કે એમ વન એક્સ ટુ વધતા એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ એમ વન વાય ટુ એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ

ત્રણ ગુણ્યા સાત એટલે સાત તેરી એકવીસ વત્તે ઓછે ઓછા એકવીસ ઓછા છ એકવીસમાંથી છ જાય તો પંદર છેદમાં બે વત્તા ત્રણે એટલે પાંચ આમ પાંચના છેદમાં પાંચ આપણને ખબર છે કે અંશ અને છેદ બંને સરખો હોય તો એનો જવાબ એક આવે પાંચ તેરી પંદર તો એક અને ત્રણ આમ આપણે રેખાખંડ એ બીનું વિભાજન કરતું બિંદુ એક અને ત્રણ થશે દાખલા નંબર બે છે કે બિંદુઓ ચાર ઓછા એક અને ઓછા બે ઓછા ત્રણને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો આકૃતિ દોરવાની જરૂર નથી પરંતુ ત્રણ સરખા ભાગ કરવા છે કોઈપણ રેખાખંડના ત્રણ સરખા ટુકડા કરવા હોય તમે સાદી ફૂટપટીનું ઉદાહરણ લ્યો ફૂટપટીના ત્રણ સરખા ભાગ કરવા હોય તો ફૂટપટ્ટી ઉપર વચ્ચેથી કેટલી વખત કાપા મૂકવા પડે તો કે બે વખત મૂકવા પડે અથવા તમે કાગળની પટ્ટી લો અને વાળીને તેના ત્રણ સરખા ભાગ કરો તો પણ તમારે વચ્ચેથી બે જગ્યાએથી એને ટુકડા કરવા પડે તો આપણે રેખાખંડ એ ની આકૃતિ દોરી છે એના ત્રણ સરખા ભાગ કરવા માટે મેં બિંદુ પી અને ક્યુ છે તો હવે મારા ત્રણ ટુકડા એ પી ક્યુ અને ક્યુ બની જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે તો કે એ ના ત્રિભાગ બિંદુઓ ધારો કે પી અને ક્યુ છે